ગુડ મોર્નિંગ થર્ડ સ્ટાન્ડર્ડ વેલકમ ટુ ગુજરાતી લેક્ચર ગુજરાતી લેક્ચરમાં આપણે પૂરક વાંચનના ચેપ્ટર વન અને ટુ જોયા રાઇટ આ વાવાઝોડું જોયું વાર્તા જોઈ જે સુંદર મજાની હતી આજે આપણું અહીં પૂરક વાંચનનું ચેપ્ટર થ્રી છે ધમા ચકડી એક કાવ્ય છે એ બહુ જ સરસ કાવ્ય છે એ તમારા માટે આપ્યું છે જે આપણે સમજીશું અને રીડ કરીશું એના કવિ કોણ છે તો કે નીતા રામૈયા રામૈયાએ એક નાના બાળકની જે ખૂબ નાનું પણ નથી અને ખૂબ મોટું પણ નથી રાઈટ જે નાનું બાળક છે એ ઘરે શું કરે છે એ ધમાચકડી મચાવે છે એની વાત કરી છે તો ચલો જોઈએ ધમાચકડી 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 મારું નામ ડાહ્યુ ડાહ્યુ કરવાનું કે કહેવાનું એ તારું કામ શું કહે છે કવિ કે મારું નામ જ ધમાચકડી છે ધમાચકડી એટલે કે દોડધામ કરવાથી જે કોઈ અવ્યવસ્થા ઊભી થાય એને કહે છે ધમાચકડી કે મારું નામ જ ધમાચકડી ડાહ્યુ ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ હું કંઈ ડાયું ડાયું કરીશ નહીં અને હું કંઈ કહીશ નહીં એ શું કહે છે ડાયું ડાયું કરવાનું અને કહેવાનું એ બધું તારું કામ એ તમારું કામ છે એ મારું કામ નથી સીધા રસ્તે વાંકા ચૂકા પગલા માંડું લાંબા ટૂંકા એ બાળક છે એ કેવી રીતે એક ચાલતો હોય છે કે જે પાંચ થી સાત વર્ષ બાળક હોય આખો દિવસ ઘરમાં ધમાચકડી મચાવે અને સીધા રસ્તે વાંકા ચૂકો હાલે અને પગલા માંડે લાંબા ટૂંકા ઘડીક પગલા મોટા ભરે તો ઘડીક નાના પગલા ભરે પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળીઠૂઠા એ બાળક શું કરે છે પાન વીણું ભીના સૂકા ભીના એટલે કે લીલા પાન અને સુકા એટલે સુકાઈ ગયેલા પાન પાને એ વીણે છે ભેગા કરું ડાળી ઠુંઠા ડાળી એટલે કે જે વૃક્ષની ડાળી ઝાડની ડાળી નીચે પડી ગયું હોય એ અને ઠૂઠા જે નાની નાની સળીઓ અથવા નાની નાની ડાળખીઓ હોય એને ઠૂઠા કહે છે તો એ ભેગા કરે છે પૂછો નહીં એ બધાનું સૂચે હવે મારે કામ

કે જે બાળક છે એ કેવી રીતે રહે છે તો કે આટા મારું આડા આવડા ખા ગમે ત્યાં આટા મારવા છે કપડા પહેરું ઊંધા સવડા એટલે કે ઊંધા સવડા ગમે એમ કપડા પહેરે છે પથરા વીણું ગોળ લીસા મણકાથી હું ભરું ખિસ્સા પથરા વીણું ગોળ લીસા પથરા એટલે કે પથ્થર પથ્થર હોય નાના નાના એ કેવા એ વીણે છે તો કે અમુક ગોળ હોય અમુક લીસા હોય એવા પથ્થર વીણે છે મણકાથી મણકા એટલે કે લખોટી પણ કહી પૂછો નહીં એ એ છે હવે મારે કામ મને ન પૂછો કે આ બધાનું મારે શું કામ છે પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ ધમાચકડી 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 મારું નામ મારું નામ શું છે ધમાચકડી હું તોફાન જ કરીશ આખો દિવસ ડાહિયું ડિયુ કરવાનું કે એ તારું કામ હું ડાહિયું ડિયું કરીશ કે કહીશ નહીં એ બધું સીધી વાત કરવી એ તમારું કામ મારું કામ તો ધમાચકડી મચાવવાનું જ કરી મૂકું દોડમ દોડા ઘર આખું ડોલમ ડોલા ઘરમાં આખી એટલી દોડા દોડ કરી મૂકે અને ઘર જાણે આખું ડોલમ ડોલ એટલે કે ડોલમાં લાગ્યું હોય એવું લાગે ખૂણે ખૂણે રાજ મારું મારું વાગે એ જ નગારું ખૂણે ખૂણે રાજ મારું એટલે ઘરના ખૂણે ખૂણે બધી મારી વસ્તુઓ પડી હોય અને બધી જે કઈ વસ્તુ હોય એ મારે જોતી હોય મારું વાગે એ જ નગારું એટલે હું જે કહું એમ એ રીતે જ થાય પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ કે આ બધાનું મારે શું કામ છે એ મને પૂછો નહીં મારું ચકડી ચકડી ધમાચકડી ચકડી મારું નામ ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ ડાહ્યું ડાયુ કહેવાનું કે કરવાનું છે એ તારું કામ અહીં કવિએ સુંદર મજાની કાવ્ય રજૂ કર્યું છે જે નાનું બાળક આખો દિવસ ઘરમાં ધમાચકડી મચાવે છે ત્યારે ઘરનું વાતાવરણ માહોલ શું સર્જાય છે અને એ બાળક કેવું મનમાં વિચારે છે એ વિશે પણ કવિએ અહીં કહ્યું છે કે મારું કામ જ ધમાચકડી મચાવવાનું છે એટલે કે ઘરમાં ઉથલપાથલ કરવાનું છે હું તો આખો દિવસ એ જ કરીશ ડાહ્યું કરવાનું કે કરવા કહેવાનું એ તારું કામ એટલે એ આપણું કામ છે ડાહ્યુ ગાહ્યું કરવાનું બાળક પાસેથી એવી આશા નહીં રાખવાની કે એ ડાહ્યું ડાહ્યું કરે એ તો આખો દિવસ શું કરશે ધમાચકડી જ મચાવશે રાઈટ શબ્દ સમજૂતી જોઈએ ધમાચકડી એટલે કે ઘાટાઘાટ અથવા તો દોડી દોડીને પરિણામે થતી અવ્યવસ્થા આપણે દોડા દોડી કરી અને ઘરમાં જે અવ્યવસ્થા થાય એને શું કહે છે ધમાચકડી ઠૂઠા એનો અહીં મતલબ થાય છે સળીઓ અને નાની દાળખીઓ અહીં એટલે આ કાવ્યમાં એમાં એનો મથુઠાનો મતલબ સળિયો અને નાની ડાળખીઓ મતલબ થાય છે ઊંધા સવડા એટલે કે ઉલટા ઉલટા સુલટા ને ને અમુક અમુક સીધા એવા રીતે મારું વાગે એ જ નગારું એટલે હું કહું તે જ ખરું એ બાળકને શું હોય નાના બાળકોને કે ભાઈ હું કહું ને એમ જ ઘરમાં થાય જો એની હાનિ ના થાય એટલે શું કરે ઘરમાં ધમાચકડી મચાવી દે ના હું કહું એમ જ થવું જોઈએ તે જ સાચું એ રીતે તો આ સુંદર મજાનું કાવ્ય આપણે જોયું રાઈટ ધમાચકડી તમને રીડ કરવાની મજા આવી હશે તો આપણું અહીં કોર્સ છે એ કમ્પ્લીટ થાય છે ગુજરાતી ટેક્સ્ટ બુકનું હવે આપણે જ્યારે પણ મળીશું ઓનલાઈન લેક્ચરમાં ત્યારે આપણે રિવિઝન કરીશું બધા ચેપ્ટરના ઓકે મળીએ ત્યાં સુધી બાય બાય